હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 13 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 13 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ, ભાગ બાય ભાગ ચલાવીએ છીએ. તો આગળની જે આખી સ્ટોરી છે એ તમારે સમજવી જરૂરી છે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું ભાગ નંબર 2, જેની અંદર નાગરિકતા એટલે કે સિટીઝનશીપની વાત કરી છે, જે અનુચ્છેદ નંબર 5 થી લઈને 11 સુધી વાત કરવામાં આવે છે. આપણે ભાગ 1 જોઈ ગયા હતા, જેની અંદર આપણે અનુચ્છેદ નંબર 1 થી 4 જોઈ ગયા હતા. તો આગળનો લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. નાગરિકતા જેની અંદર આપણે અનુચ્છેદ નંબર 5 થી લઈને 11 સુધી જોવાનું છે. આ જે આજનું લેક્ચર છે ને એ થોડું આમ પપ્પુ જેવો છે, હું તમને ક્લિયરલી સમજાવીશ બધી વસ્તુ. અહીંયા જે સમજવાની છે એ બધી ટોટલી સમજાવીશ, પણ જે મેઇન વસ્તુ સમજવાની છે ને એ આવશે 1955 નો અધિનિયમ નાગરિકતાનો. ઓકે, તો એની અંદર બહુ ઘણી બધી વસ્તુઓ ચેન્જ કરવામાં આવી છે. તો નાગરિકતા જે આ ચેપ્ટર છે એ ખાલી ચેપ્ટર બનીને રહી ગયું છે, બાકી એની અંદર ઘણા બધા સુધારા થયા છે, જેમ કે CAA આવ્યું, એના આગળ પણ ઘણા બધા એવા સુધારા થયેલા છે. તો એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું, જેની અંદર હું નાગરિકતા અધિનિયમ 1955 ચલાવીશ. પણ આ ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે બેઝિક માહિતી છે એ તમને આ ચેપ્ટરમાંથી મળી રહેશે. તો વાત કરીએ આપણે ભાગ નંબર 2 અનુચ્છેદ નંબર 5 થી 11. સૌથી પહેલા નાગરિકતા એટલે શું, સિટીઝનશીપ એટલે શું? તો તમે ભારતની અંદર રહો છો, હું ભારતની અંદર રહું છું, તો એના પાછળ કંઈક ને કંઈક પર્પસ હશે. તમારા જોડે કંઈક આધાર કાર્ડ હશે, તમે ઓબ્વિયસલી મારો વિડીયો જોવો છો, એનો મતલબ કે તમે ક્યાંક ને ક્યાંક આ જે ગવર્મેન્ટ એક્ઝામ છે એ આપવાના છો. તો ક્યાંક ને ક્યાંક તમારા જોડે ભારતની સિટીઝનશીપ હશે, ભારતની નાગરિકતા હશે, ત્યારે જ તમે આ એક્ઝામ આપી શકો છો. તો આ નાગરિકતાનો મતલબ શું, સિટીઝનશીપનો મતલબ શું? શું ભારતમાં રહેતા દરેક નાગરિક જોડે ભારતની નાગરિકતા હશે? કેવા લોકો પાસે ભારતની નાગરિકતા નહીં હોય? ભારતની અંદર કેટલા ટાઈપના લોકો રહે છે? તમને ખબર હોય કે ભારતની અંદર જે લોકો દેખાય છે એમાં 7 પ્રકારના છે. કેટલા? 7 પ્રકારના લોકો રહે છે. જેમ કે આપણે અને તમે એક થઈ ગયા, જેમ કે ભારતની નાગરિકતા છે એવા એક વ્યક્તિ, એવા 7 પ્રકારના લોકો રહે છે. હું તમને ડિસ્કસ કરીશ આગળ. ચલો તો વાત કરીએ આપણે નાગરિકતા સિટીઝનશીપની. તો નાગરિકતા એ જે તે દેશના બંધારણમાં ઉલ્લેખિત અથવા તો પરંપરાગત રીતે સ્વીકારાયેલા અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિ અને રહેવા વસવા માટેના અધિકાર અપાતો કાયદાકીય દરજ્જો છે. સામાન્ય રીતે વ્યક્તિ જે દેશમાં જન્મે છે એ દેશની નાગરિકતા એને આપોઆપ મળી જાય છે, પણ એ અત્યારે એવું નથી. ઓકે, અત્યારે કાયદા કાનૂન ચેન્જ થઈ ગયા છે. હવે સિમ્પલ વસ્તુ, હું અને મારી વાઈફ છે એ અમેરિકાની અંદર જઈએ અને ત્યાં કોઈક બાળકનો જન્મ આપીએ, ઓકે, તો ઓબ્વિયસલી એક સિમ્પલ નિયમ પ્રમાણે એવું હોય છે કે જ્યાં એ બાળકનો જન્મ થાય ત્યાંની નાગરિકતા એને આપોઆપ મળી જાય. ક્લિયર? તો એવું અમેરિકાની અંદર છે. શું ઇન્ડિયાની અંદર પણ આવું છે? તો આ જે હું અત્યારે ચલાવીશ આજનો લેક્ચર, એની અંદર તમને એવું જોવા મળશે કે ભારતની અંદર જો કોઈ બાળકનો જન્મ થાય છે તો ભારતની નાગરિકતા એને આપોઆપ મળી જાય છે. પણ આગળ જે અધિનિયમ આવે છે એની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે અને ઇફ ઘણા બધા મૂકવામાં આવે છે કે ભલે અહીંયા ભારતની અંદર જન્મે છે પણ માતા પિતા ક્યાંના છે, પાકિસ્તાનના છે, તો એને નાગરિકતા નહીં મળે. મતલબ કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે હું તમને આગળ અધિનિયમની અંદર ચલાવીશ, પણ આજનો લેક્ચર છે એને પણ તમારે જાણવો જરૂરી છે. ચલો તો વાત કરીએ, નાગરિકતા એ વ્યક્તિ અને તેના રાજ્ય વચ્ચેના રાજનૈતિક સંબંધને દર્શાવે છે. કયો? રાજનૈતિક. રાજનૈતિક સંબંધ એટલે શું? કે સિમ્પલ વસ્તુ કે જો તમારે આ દેશની અંદર તમારે ઉમેદવાર તરીકે ઊભું રહેવું હોય તો પહેલા તો નાગરિકતા જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. જ્યારે પણ તમે કોઈ પદની વાત કરો છો અને એની અંદર જોગવાઈની વાત કરો છો કે ભાઈ આ પદ ઉપર બેસવા માટેની લાયકાત કઈ, તો દરેકની અંદર તમને પહેલું વાક્ય એ જ જોવા મળશે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. રાષ્ટ્રપતિ એની લાયકાતમાં પહેલું જ લખેલું હશે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાષ્ટ્રપતિ ભારતનો નાગરિક હોવો જોઈએ, રાજ્યપાલ ભારતનો નાગરિક હોવો જોઈએ, અટર્ની જનરલ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓકે, એડવોકેટ જનરલ ભારતનો નાગરિક હોવો જોઈએ, ચૂંટણી કમિશનર, સુપ્રીમ કોર્ટના જજ, તમને પહેલું લાયકાતમાં એ જ જોવા મળશે કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓકે, તો એ રાજનૈતિક સંબંધો એ મેન દર્શાવે છે નાગરિકતાને. મૂળભૂત અધિકારો ક્યારેય પણ ઉલ્લેખ ના કરતા કે ભાઈ નાગરિકતા મતલબ કે ભારતની જેના જોડે નાગરિકતા હોય એને જ મૂળભૂત અધિકારો મળે, ના, વિદેશીઓને પણ મૂળભૂત અધિકારો મળેલા છે. ઓકે, જેમ કે હું તમને કહીશ આગળ, હું તમને બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર કરી આપીશ, ટેન્શન ના લેશો. જેમ કે હું વાત કરું કે અહીંયા હું કોઈ વિદેશી છે, એ વિદેશી સમજી લો કે મને મારે છે, હું પોલીસ કેસ કરું છું અને વિદેશીની ધરપકડ થાય છે,
તો તમને ખબર છે કે ધરપકડ સામે રક્ષણ માટેના અહીંયા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. તો એ મૂળભૂત અધિકારો જે વિદેશી છે એ એનો યુઝ કરી શકે છે. વિદેશી છે એને હક છે કે મને કેમ પકડવામાં આવે છે. આપણા બંધારણમાં લખેલું છે ને કે કોઈની ધરપકડ થાય તો પૂછવું પડે, ઓકે, પૂછે કે ભાઈ મારી ધરપકડ કેમ કરો છો, તો સામેવાળા પોલીસને જવાબ આપવો પડે. તો એ મૂળભૂત અધિકારમાં આવે છે. તો વિદેશીને પણ એ મૂળભૂત અધિકાર મળે છે. તો એવું ક્યારેય પણ ઉલ્લેખ તમે ના કરતા કે ભારતની નાગરિકતા જેના જોડે હોય એને જ ભારતના મૂળભૂત અધિકારો મળે, એવું ક્યારેય પણ ઉલ્લેખ નહીં કરવાનો. તો નાગરિકતા એ વ્યક્તિના રાજ્ય અને વ્યક્તિ, આ જે મેઇન વસ્તુ છે કે રાજનૈતિક જે સંબંધો છે અથવા તો રાજનૈતિક અધિકારો છે એ ખાલી ને ખાલી નાગરિકને મળે છે. ઓકે, આ એક્ઝામ ની અંદર પૂછાય કે ભાઈ કેવા અધિકારો જે ખાલી ને ખાલી ભારતના નાગરિકને જ મળે છે, તો રાજનૈતિક અધિકારો. આગળ વાત કરીએ 26 નવેમ્બર 1949 જે દિવસે બંધારણ સભા દ્વારા બંધારણ સ્વીકારવામાં આવ્યું. ઓકે, બંધારણ સભાએ ક્યારે બંધારણ સ્વીકાર્યું હતું? 26 નવેમ્બર 1949 ના રોજ, જે આમુખ ની અંદર તમને આ ડેટ દેખાય છે, જેને આપણે કાયદા દિવસ કરીએ છીએ. તો એ દિવસે નાગરિકતા કાયદો છે એ લાગુ કરવામાં આવે છે. આ એક્ઝામ ની અંદર પૂછાય જાય ભાઈ નાગરિકતા કાયદો ક્યારથી લાગુ થયો, તો 26 નવેમ્બર 1950 ના લગતા 26 નવેમ્બર 1949 આવશે. સમય જતા નાગરિકતા અધિનિયમ 1955 જે મોસ્ટ આઈએમપી છે, આ જે અધિનિયમ આવ્યો અને એની અંદર ઘણા બધા સુધારા થયા. મોસ્ટ આઈએમપી જે કાલનો લેક્ચર, જે તમારો નેક્સ્ટ લેક્ચર આવશે, એની અંદર આ બધી વસ્તુ હું ક્લિસ્ટર ક્લિયર કરાવીશ. કાલનો જે લેક્ચર છે થોડો હટકે હશે. નાગરિકતા અધિનિયમ 1955 ચલાવીશ અને એની અંદર શું ચેન્જીસ કરવામાં આવે છે એ હું તમને ચલાવીશ, અને સમય જતા તેના અનુભવ અને જરૂરિયાત પ્રમાણે એની અંદર સુધારા કરવામાં આવે. હવે મેં તમને કીધું કે ભારતની અંદર, ઓકે, જે લોકો રહે છે એ 7 પ્રકારના લોકો હોય. કેટલા? 7 પ્રકારના લોકો. ઓકે, જેમાં સૌથી પહેલા આવશે નાગરિક. ભારતની અંદર એક તો નાગરિક હશે, ભારતના નાગરિક હશે, જેમ કે તમે છો, હું છું, જેના જોડે ભારતની સિટીઝનશીપ છે, ભારતની નાગરિકતા છે. આપણા જોડે આધાર કાર્ડ છે, એની અંદર લખેલું છે, ડેટ ઓફ બર્થ લખેલી છે કે ભારતની અંદર જન્મ થયેલો છે અને આપણે ભારતના નાગરિક છે. તો એવા વ્યક્તિ જે લીગલી ભારતના નાગરિક હોય, તો જેની પૂર્ણ સદસ્યતા આપણા જોડે છે, ઓકે, મતલબ કે ભારતની અંદર કઈ પણ વસ્તુ થાય છે એમાં આપણે હકદાર છે, મતલબ કે કઈક યોજના બહાર પાડવામાં આવે છે જે ભારતના લોકો માટે હોય, તો એની અંદર આપણે હિસ્સેદારી છે, આપણે ઉમેદવાર તરીકે ઉભા રહી શકીએ, આપણને ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે, મત આપવાનો અધિકાર છે, મતલબ કે આપણે ભારતની દેશની પૂર્ણ સભ્યતા છે, સોરી, સદસ્યતા છે, એટલે કે નાગરિકતા છે, સિટીઝનશીપ છે. તો સૌથી પહેલા છે એ ટાઈપના વ્યક્તિઓ. બીજા નંબરે આવશે વિદેશી વ્યક્તિ, જેને એલિયન્સ કહેવામાં આવે. ઓકે, હવે એલિયન્સ એટલે પરગ્રહી નહીં. ઓકે, આપણા દેશની જ વાત કરીએ તો દેશમાં, બીજા દેશમાંથી જે ભારતની અંદર આવેલા છે એને એલિયન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર. ઓકે, એજ ઓફ નાવ તમે યાદ રાખો. તો વિદેશી, ઓકે, દેશી, સોરી, વિદેશી, ઓકે, વિદેશી, વિદેશીને શું કહેવામાં આવે? એલિયન્સ કહેવામાં આવે. હવે વિદેશી પણ ઘણા બધા પ્રકારના હોય, એના 4 પ્રકાર પડે છે. ઓકે, વિદેશી એટલે કે બહારથી આપણા ભારતની અંદર આવીને રહે છે, તો એની અંદર પણ 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. સૌથી પહેલા આવે કાયદેસર વિદેશી, એટલે કે જે વિઝા લઈને આવ્યા હોય, એટલે કે અમેરિકા છે, અમેરિકામાંથી સમજી લો કે ભારતની અંદર ફરવા આવવું છે. ઓકે, તો એ ત્યાંથી ભારતની અંદર વિઝા લઈને આવ્યા, વિઝિટર વિઝા લઈને આવ્યા, તો એ જે લોકો ભારતની અંદર આવીને રહે છે, ઓકે, જેના જોડે પ્રોપર વિઝા છે ભારતની અંદર રહેવાના, પરવાનગી છે, ઓકે, તો એને કાયદેસર વિદેશી કહેવામાં આવશે. એ છે વિદેશી, પણ ભારતની અંદર એ કાયદેસર રીતે આવે છે, વિઝા લઈને આવે છે. તો વિઝા અને પરવાનગી લઈને આવ્યા હોય, અથવા તો બે દેશ સાથે સમજૂતી થઈ હોય. હવે આ બે દેશ સાથે સમજૂતીનો મતલબ શું? એમ્બેસી. તમને ખબર છે કે દરેક દેશની બીજા દેશની અંદર એમ્બેસી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણા ઇન્ડિયાની અંદર યુએસએની એમ્બેસી તમને જોવા મળશે, કેનેડાની એમ્બેસી જોવા મળશે, ઘણા બધા દેશની એમ્બેસી એ ભારતની અંદર હોય. તો શું એ એમ્બેસીની અંદર જે કામ કરતા લોકો છે, જે વિદેશી છે, ઓકે, તો એમને ભારતની નાગરિકતા છે? ના, એમ્બેસીની અંદર જે કામ કરે છે એ લોકો એ પોતપોતાના દેશની નાગરિકતા ધરાવે છે, પણ કામ ક્યાં કરે છે? ભારતની અંદર કરે છે. તો એમના જોડે ભારતની સિટીઝનશીપ નથી, પણ બે દેશ વચ્ચે સમજૂતી છે, જે રીતના એ લોકો આપણા દેશની અંદર એમ્બેસી બનાવે છે, જેને દૂતાવાસ કહીએ છીએ, એ રીતના આપણો પણ દૂતાવાસ દરેક દેશની અંદર હશે,
એમ્બેસી દરેક દેશની અંદર હશે, તો એ બધા કેવા કહેવાય? કાયદેસર વિદેશી કહેવામાં આવે, જેમને બધાને મતલબ કે ભારતને ખબર છે, ભારતના લોકોને ખબર છે કે આ વિદેશી છે અને વિઝા અને પરવાનગી સાથે અહીંને આવ્યા છે. ઓકે, એટલે કે કાયદેસર વિદેશી. એના પછી આવે ગેરકાયદેસર વિદેશી. ઓકે, એટલે કે વિઝા વગર એ દેશની અંદર ઘૂસી ગયા હોય અને સમય મર્યાદા, સમય મર્યાદા એટલે સમજી લો કે મારા જે વિઝા છે એ એક્ઝામ્પલ તરીકે 2 મહિનાના છે, એટલે મને યુએસએના 2 મહિનાના વિઝા મળ્યા છે. હવે હું અહીંયાથી યુએસએ જઉં છું, ઓકે, કારણ કે મારા જોડે 2 મહિનાના વિઝા છે. હવે 2 મહિના એ મારી સમય મર્યાદા છે, એટલે કે 2 મહિનાની અંદર અંદર મારે પાછું ભારતની અંદર આવી જવું જોઈએ, પણ હું 2 મહિના પછી ત્યાં ખોવાઈ જઉં છું. ઓકે, અમુક લોકો એવું કરતા હોય છે, ઓકે, જે બ્લેકમાં જાય છે એ શું કરે છે? ઓકે, બ્લેકમાં જાય છે એ ગેરકાયદેસર વિદેશી કહેવામાં આવે. તાર કૂદીને જાય, અથવા તો મેક્સિકો જાય, મેક્સિકોથી દિવાલ કૂદીને જતા રહે. ઓકે, તો અત્યારે તો બહુ ચાલે છે. ઓકે, કહેવાય કે આપણા સોસાયટીની અંદર 10માંથી 3 જણા તો એ રીતના ભાગી ગયા હોય, એમાં અહીંયા તો બહુ એવું ચાલે છે. ઓકે, તો અમેરિકામાં જતા હોય છે, ભાગી જતા હોય છે, કેનેડામાં પૈસા કમાવા જતા હોય છે, ડોલર કમાવા જતા હોય છે. તો એ બધા ગેરકાયદેસર વિદેશી જે છે એમના જોડે કોઈ વિઝા નથી. ઓકે, ગેરકાયદેસર રીતે એ દેશની અંદર ઘૂસી ગયા હોય. તો એ જ રીતના ભારતની અંદર પણ એવા લોકો હશે જે વિઝા વગર આવ્યા હશે, અથવા તો વિઝિટર વિઝા લઈને આવ્યા હોય અને એમનો સમય મર્યાદા છે એ પૂરો થઈ ગયો હોય અને એ પાછા ના ગયા હોય, તો એને શું કહેવામાં આવે? ગેરકાયદેસર વિદેશી કહેવામાં આવે. એના પછી આવે છે મિત્ર વિદેશી. હવે મિત્ર વિદેશી એટલે શું? કે એવા ગેરકાયદેસર વિદેશી જે ભારતની અંદર રહે છે, પણ એ જે દેશના છે એ દેશ સાથે ભારતનો સંબંધ સારો છે, એટલે કે મિત્ર છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ નેપાળ. હવે નેપાળ તમે જુઓ કે ભારતનો મિત્ર દેશ છે, એમના જોડે ઓપન બોર્ડર છે. આપણે ભારતમાંથી બધા લોકો નેપાળમાં ફરવા જાય છે, નેપાળથી ભારતની અંદર ફરવા આવે છે. તો એવા જે લોકો છે એ મિત્ર વિદેશી કહેવામાં આવે. એના જે વિદેશી લોકો છે એ સમજી લો કે ભારતની અંદર આવી ગયા. ઓકે, પણ સમજી લો કે એ ગેરકાયદેસર આવ્યા છે, પણ જે દેશ છે એ મિત્ર છે ભારતનો. ઓકે, તો એને મિત્ર વિદેશી કહેવામાં આવશે. આ બહુ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જસ્ટ યાદ રાખો કે એવા વિદેશીઓ જે ભારતની અંદર રહે છે પણ એ જે દેશને બિલોંગ કરે છે એ દેશ સાથે ભારતનો મિત્રનો સંબંધ છે. ઓકે, એટલે કે કહેવાય કે ફ્રેન્ડલી વિદેશી. ઓકે, ચલો એના પછી આવશે શત્રુ વિદેશી, એટલે કે પાકિસ્તાન તમે સમજી લો. હવે એવા કોઈ લોકો છે જે પાકિસ્તાનથી ભારતની અંદર આવી ગયા ગમે તે રીતના, તારની નીચેથી આવી ગયા, જેમ કે બજરંગી ભાઈજાન છે. ઓકે, મૂવી જોયું હોય તો જે સલમાન ખાન છે એ નીચેથી ક્યાં જતો રહે છે? પાકિસ્તાનની અંદર જતો રહે છે. તો એવા દેશો જેના જોડે ભારત અને એ દેશ સાથે યુદ્ધ ચાલે છે અને એ જે યુદ્ધ ચાલે છે એ દેશના લોકો ભારતની અંદર આવીને ગેરકાયદેસર રીતે રહે છે, તો એને શત્રુ વિદેશી કહેવામાં આવે. તો જે દેશ સાથે યુદ્ધની સ્થિતિ હોય, ઓકે, તો એવા લોકો જો ભારતની અંદર રહે છે તો એને શત્રુ વિદેશી કહેવામાં આવે છે. એટલે કે સમજી લો કે એનિમી એલિયન્સ કહેવામાં આવે. ઇંગ્લિશમાં કહીએ તો એને એનિમી એલિયન્સ કહેવામાં આવે. આને ફ્રેન્ડલી એલિયન્સ કહેવામાં આવે. ગેરકાયદેસર વિદેશીનો મતલબ શું થાય? કાયદેસર એટલે કે લીગલ એલિયન્સ કહેવામાં આવે. ગેરકાયદેસર એટલે કે ઇનલીગલ એલિયન્સ કહેવામાં આવે. ઓકે, લીગલ એલિયન્સ, ઇનલીગલ એલિયન્સ, ફ્રેન્ડલી એલિયન્સ અને એનિમી એલિયન્સ, આ રીતના એના 4 ટાઈપ્સ પડે છે. ક્લિયર? હવે તમને એવું થતું હશે કે સાહેબ મિત્ર વિદેશી અને શત્રુ વિદેશીની અંદર ફરક શું હોય? મતલબ કે સમજી લો કે કોઈ એવો વ્યક્તિ છે, એક નેપાળનો આવ્યો છે અને એક સમજી લો પાકિસ્તાનનો આવ્યો છે. જે નેપાળનો વ્યક્તિ છે એનો ભારત અને નેપાળ વચ્ચે સારો સંબંધ છે, અને જે પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ આવ્યો છે એનો ભારત અને પાકિસ્તાન સાથે દુશ્મની છે, એટલે કે યુદ્ધનો સ્થિતિ છે. તો આ બંનેમાં સમજી લો ફરક શું? એટલે એમને કંઈક એવું હશે કે એકને વધારે કંઈક મળશે અને બીજાને કંઈક ઓછું મળશે? તો યસ, યાદ રાખજો કે જે શત્રુ દેશનો કોઈ વ્યક્તિ છે એ ભારતની અંદર આવીને રહે છે, એક્ઝામ્પલ તરીકે પાકિસ્તાન, પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ છે એ ભારતની અંદર આવી ગયો છે ગમે તે રીતના નીચેથી, ઓકે, તો એની જો ધરપકડ થશે તો અનુચ્છેદ નંબર 22 પ્રમાણે એને ધરપકડ સામે રક્ષણનો અધિકાર નહીં મળે. જ્યારે મિત્ર વિદેશીનો કોઈ વ્યક્તિ હશે, જો એની ધરપકડ કરશે તો એને ધરપકડ સામે રક્ષણનો અધિકાર મળશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજી લો કોઈ પાકિસ્તાની એ ભારતની અંદર ઘૂસી ગયો. હવે આપણા લોકો એને ખબર પડી કે ભાઈ આ પાકિસ્તાની છે અને ઇનલીગલ ભારતની અંદર આવ્યો છે, એને પકડી લીધો. તો હવે એને આર્ટિકલ 22 પ્રમાણે જે ધરપકડ સામે રક્ષણના અધિકાર મળે છે એ એને નહીં મળે. એને પૂછવાનો કોઈ અધિકાર નથી કે મને કેમ પકડો છો. સાથે સાથે એને જેલમાં લઈ જવામાં આવશે, જેલમાં એને કદાચ મારવામાં પણ આવે. તો ટૂંકમાં એને રક્ષણ નહીં મળે, ધરપકડ સામેનો રક્ષણ, જો શત્રુ વિદેશીનો કોઈ વ્યક્તિ હશે તો. ઓબ્વિયસલી પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ આવ્યો હોય
અને એ સમજી લો શત્રુ વિદેશી છે, એટલે કે ભારતનું અને એ દેશ સાથે યુદ્ધ છે. તો એવું પણ હોઈ શકે એ આતંકવાદ ફેલાવવા પણ આવ્યો હોય, ઓકે, પાકિસ્તાનથી અહીંયા બોમ્બ ફોડવા પણ આવેલો હોય, તો એટલા માટે એને ધરપકડ સામે રક્ષણ નહીં મળે. જ્યારે મિત્ર વિદેશી હોય અને ત્યાંથી કોઈ વ્યક્તિ આવ્યો હોય, જેમ કે નેપાળ છે, તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર એ ખાલી ફરવા આવ્યો હોય, કદાચ કે એના દેશની અંદર કંઈ કમાવાનું ના હોય, તો બીજા દેશમાં વિદેશી તરીકે એ ઘૂસી ગયો હોય. મતલબ કે એ એજ અ વિદેશી એટલે કે ગેરકાયદેસર ઘૂસ્યો છે, પણ એનું મંતવ્ય ક્યાંક ને ક્યાંક સારું હશે, એટલે એને મૂળભૂત અધિકાર છે, જે 22માં નંબરનો મૂળભૂત અધિકાર છે એ એને મળશે. ક્લિયર? તો આ ચાર વસ્તુ તમને ખબર પડી ગઈ, એટલે કે જે વિદેશી હોય, જે એલિયન્સ હોય, એ ચાર ટાઈપના હોય, ઓકે, લીગલ, ઇલીગલ, ફ્રેન્ડલી અને એનિમી. ઓકે, આ ચાર ટાઈપના શું હોય? એલિયન્સ એટલે કે વિદેશી લોકો હોય. એના પછી એવું આવે રાજ્યવિહીન વિદેશી. રાજ્યવિહીન વિદેશી એટલે શું? જેના જોડે કોઈના કોઈ દેશની સિટીઝનશીપ જ ના હોય, એટલે કે કોઈ પણ દેશની નાગરિકતા ના હોય. એક્ઝામ્પલ તરીકે ચલો ભારતની અંદર કોઈ બાળકનો જન્મ થાય છે. હવે એ બાળક સમજી લો કે માતા પિતા એને નાનપણમાં જ છોડી દે છે. ઓકે, નાનપણમાં બાળક છે એ ગમતું નથી મમ્મી પપ્પાને, ઓબ્વિયસલી આવું તો ના બને, પણ સમજી લો કે એવું થાય છે અને બાળપણમાં જ એ છોકરાને રખડતું કરી દે છે. એનો જન્મ છે એ બાળપણની અંદર, જે એનો ઉછેર છે એ અનાથ આશ્રમની અંદર થાય છે. હવે અનાથ આશ્રમની અંદર એ જન્મે છે બાળક, તો એ કઈ રીતના ભારતની સિટીઝનશીપ મેળવશે? ઓકે, ચલો ભારતની અંદર જન્મ થઈ ગયો એનું કંઈ પ્રૂફ નથી, ઓબ્વિયસલી કે ભારતની અંદર જન્મ થયો એનું કોઈ પ્રૂફ નથી, ઓકે, એ વ્યક્તિ જોડે, કારણ કે એના મમ્મી પપ્પા કોણ છે કોઈને નથી ખબર, એની જ્ઞાતિ કઈ છે એ કોઈને નથી ખબર, એનું એડ્રેસ કશું નથી. ઓકે, તો આવા કન્ડિશનની અંદર એને રાજ્યવિહીન એટલે કે સ્ટેટલેસ વ્યક્તિ અથવા તો સ્ટેટલેસ યસ પીપલ કહેવામાં આવે, જેના જોડે કોઈ દેશની નાગરિકતા છે જ નહીં. મારે સમજી, હવે એ છોકરાને નાગરિકતા લેવી હોય તો કંઈક આધાર કાર્ડ આપવું પડે, તો એ આધાર કાર્ડની અંદર શું લખે, એડ્રેસ શું લખે, એનું નામ શું લખે, ડેટ ઓફ બર્થ શું લખે, ઓકે, કઈ પુરાવા એના જોડે છે જ નહીં. તો એવો વ્યક્તિ, એવા ઘણા બધા લોકો હશે ભારતની અંદર, એવા ઘણા બધા લોકો હશે જે સ્ટેટલેસ પીપલ હશે, મતલબ કે રાજ્યવિહીન વ્યક્તિ હશે, જેના જોડે કોઈ દેશની નાગરિકતા નહીં હોય. એ નાગરિકતા લઈ કઈ રીતના શકે? ઓકે, કઈક તો ડોક્યુમેન્ટ જોઈએ. સમજી લો, નાગરિકતા લેવી હોય તો એનું નામ ખબર હોવી જોઈએ, ચલો ડેટ ઓફ બર્થ નો કઈક પુરાવો હોવો જોઈએ, ઓકે, અથવા તો કઈક એવો પુરાવો હોવો જોઈએ જેનાથી કઈક સાબિત થાય કે ભારતની અંદર જન્મેલો છે અને ભારતનો નાગરિક છે. તો એવા ઘણા બધા લોકો હોય, તો એવા જે લોકો હોય એને કહેવામાં આવે દેશની નાગરિકતા નથી અને એમના જોડે કોઈ દેશની નથી. આ જે વિદેશી છે એ વિદેશી જોડે કોઈક બીજા દેશની તો હશે ને? વિદેશી એવા લોકો જે બીજા દેશમાંથી ભારતની અંદર આવ્યા છે, તો બીજા દેશની તો નાગરિકતા એમના જોડે ક્યાંક ને ક્યાંક હશે, ઓકે, તો જ એ બીજા દેશમાં એટલે કે વિદેશી કહેવામાં આવે. પણ અહીંયા સમજી લો, ભારતના જ એવા કોઈ લોકો છે જેના જોડે ભારતની વિદેશ જે નાગરિકતા છે એ પણ નથી અને વિદેશની નાગરિકતા પણ નથી, તો એવા લોકોને રાજ્યવિહીન વ્યક્તિ કહેવામાં આવે. ક્લિયર? એના પછી આવે છે શરણાર્થી, જેને રેફ્યુજી કહેવામાં આવે, અને આનું બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઉદાહરણ છે તિબેટન લોકો. તિબેટિયન લોકો, તમને ખબર હોય કે અત્યારે જે સ્વેટરો વેચે છે તિબેટિયન લોકો, એ કોણ છે? એ રેફ્યુજી છે. ચાઇનાએ તિબ્બત ઉપર આક્રમણ કર્યું અને તિબ્બત ઉપર આક્રમણ કર્યું એના કારણે જે તિબ્બતના લોકો છે એ બધા ક્યાં આવી ગયા? ભારતની અંદર આવી ગયા, પણ પરમિશન લઈને. ભારતે એ વખતે દરવાજા ખોલી નાખ્યા હતા કે વાંધો નહીં, તમે અમારા દેશની અંદર આવી જાઓ. તો રેફ્યુજી એ ગેરકાયદેસર નથી, રેફ્યુજી એ ભલે વિદેશી છે, બીજા દેશમાંથી આવ્યા છે, પણ પરમિશન લઈને આવે છે. એવા ઘણા બધા ઉદાહરણ છે, કોઈક દિવસ ટાઈમ મળશે તો કઈ જો એમ. તો રોહિંગ્યા જે મુસલમાનો છે, રોહિંગ્યા મુસલમાનો, એ મ્યાનમારમાંથી આવે છે, મ્યાનમારમાંથી એમને ધકેલી મૂક્યા છે. બોલો, મ્યાનમાર એમનો દેશ હતો રોહિંગ્યા મુસલમાનોનો, ત્યાંથી ધકેલી મૂકવામાં આવ્યા, ભારતે એને શરણ આપી. ઓકે, ભારતની અંદર તમે અત્યારે જો જે સેવન સિસ્ટર છે, જે પૂર્વ સાઈડના જે દેશો છે, સેવન સિસ્ટર, જે મેઘાલય, ત્રિપુરા, તો ત્યાં આવીને બિચારા રહે છે રોહિંગ્યા મુસલમાનો. ઈગુ મુસલમાન એ ચાઇનાની અંદર હતા, ચાઇનાની અંદર એમના ઉપર બહુ અત્યાચાર થાય છે ઈગુ મુસલમાન. ઓકે, મુસલમાનના ઘણા બધા પ્રકાર છે, ઈગુ મુસલમાન છે, રોહિંગ્યા છે, સુન્ની, સિયા, ઘણા બધા છે. એમાં જે ઈગુ મુસલમાન છે એ ચાઇનાની અંદર રહે છે અને ચાઇના તમને ખબર હોય નાસ્તિક છે, તો એમને એમના ઉપર બહુ અત્યાચાર કરે છે. તો ઈગુ મુસલમાન પણ ભારતની અંદર ક્યાંક ને ક્યાંક શરણાર્થી બનીને રહે છે. અને તિબેટિયન લોકો તો તમને ખબર જ હશે, દલાઈ લામા ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે એમના જે હેડ છે. ઓકે, એમના જે હેડ છે એમનું નામ છે દલાઈ લામા.
અને દલાઈ લામાની સાથે સાથે એમના જે તિબેટિયન લોકો છે એ બધા ભારતની અંદર શરણાર્થી બનીને રહે છે, રેફ્યુજી બનીને રહે છે. તો એ ભારતની અંદર આપણે દરવાજા ખોલી નાખ્યા કે તમારા દેશની અંદર આ રીતના અત્યાચાર થયો છે, વિદેશી લોકોએ આક્રમણ કર્યો છે, તો તમે ભારતની અંદર શરણાર્થી બનીને રહી શકો છો. ઓકે, અને તિબેટિયન લોકોને તો બધા ઓળખતા જ હશો, ક્યાંક ને ક્યાંક તમે ગુજરાતની ઘણી બધી જગ્યાએ તમે જુઓ કે ટેન્ટ બાંધીને રહે છે, જે શિયાળો આવે છે ત્યારે તિબેટિયન લોકો આ રીતના સ્વેટરો ને એ બધું વેચે છે. તો એ બધા કોણ છે? એ બધા રેફ્યુજી છે, ત્યાં લખેલું પણ હશે રેફ્યુજી, તિબેટિયન રેફ્યુજી. ઓકે, તો એમને શરણાર્થી એટલે કે ભારતે દરવાજા ખોલી નાખ્યા કે ભાઈ તમે અમારા દેશની અંદર આવી જાઓ. તો પોતાના દેશમાં મુશ્કેલીના કારણે અન્ય દેશમાં રહેવા માટે શરણ માંગે અને શરણ મળે તો એને રેફ્યુજી કહેવામાં આવે. જો શરણ ન મળે, મતલબ કે ભારત ના પાડી દે કે ભાઈ અમારા દેશમાં આવવાનું નહીં, તમે તમારા દેશની અંદર જે કરવું હોય કરો, ઓકે, તારા તમારા દેશમાં તમારે મરવું હોય તો મરો, અમારા દેશમાં આવવાનું નહીં, તો એને રેફ્યુજી ના કહેવામાં આવે, એને ઇનલીગલ આવી જાય તો એને વિદેશીની અંદર એલિયન્સની અંદર મૂકી દેવામાં આવે. પણ ભારત એવું નહીં કરે, ભારતે ઓપન કહી દીધું કે ભાઈ તમારે જે પણ આવવું હોય એ આવી જાઓ, તમારા દેશની અંદર આક્રમણ કર્યું છે ચાઇનાએ તો અહીંયા ઇન્ડિયા છે એ દરવાજા ખોલી નાખે છે, તમે ભારતની અંદર આવી જાઓ. તો એ રેફ્યુજી છે, શરણાર્થી છે, જે પરમિશન લઈને આપણા દેશની અંદર રહે છે. ઓકે, દલાઈ લામા તમને કહી દઉં કે અત્યારે ક્યાં છે, ધરમશાલાની અંદર છે, ધરમશાલા હિમાચલ પ્રદેશ. ઓકે, અહીંયા ઇમેજની અંદર જુઓ, હું હમણાં સિમલા મનાલી ગયો હતો તો જે એમનું દલાઈ લામા મંદિર આવેલું છે, બહુ જ મસ્ત એવી જગ્યા છે દલાઈ લામા મંદિર. ત્યાં એ તંત્રો મંત્રોમાં વધારે માને છે, એમની જે સ્પીચ છે એની અંદર ઇંગ્લિશ તમને જોવા મળશે. ઓકે, મેં એમના જોડે ફોટો પણ પડાયો હતો, દલાઈ લામા જોડે નહીં, દલાઈ લામા એ મંદિરથી 12 કિલોમીટરના અંતરે જ હતા પણ મળી ના શક્યા. ઓકે, ઈચ્છા તો કીધું, મેં તો કીધું હતું કે મળવું છે, ઓકે, દલાઈ લામાને, પણ પોસિબલ, ઓબ્વિયસલી પોસિબલ ના હોય. તો ત્યાંથી 12 કિલોમીટરના અંતરે જ હતા ધરમશાલાની અંદર. તો મતલબ કે ટૂંકમાં એ બધા જે લોકો છે એ ભારતની અંદર શરણાર્થી બની રહે છે, રેફ્યુજી બનીને રહે છે. ઓકે, તો આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે કે ભારતની અંદર આ 7 ટાઈપના લોકો હોય. ઓકે, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો આ રીતના 7 પ્રકારના લોકો છે એ ભારતની અંદર તમને જોવા મળશે, 7 ડિફરન્ટ. દરેકના માટે કંઈક ના કંઈક અલગ અલગ કાયદા છે. ઓકે, એ તમને 1955નો જે અધિનિયમ છે એની અંદર ભણાવીશ. ઓકે, તો જે વિદેશીઓ માટેના અમુક ફેક્ચ્યુઅલ ડેટા છે હું તમને કહી દઈશ નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ હજુ લેક્ચર પત્યો નથી, કારણ કે આજના લેક્ચરની અંદર આપણે જે નાગરિકતા જે ભાગ છે એને તો પૂરો જ કરવાનો છે, મતલબ કે અનુચ્છેદ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11. ઓકે, તો એ આપણે જોવાના છે. ચલો, સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે સાહેબ નાગરિકોને એવા કયા અધિકારો મળે જે વિદેશીઓને ના મળે. ઓબ્વિયસલી, ઓકે, ભારતના જે નાગરિકો છે એમને એવા કયા અધિકારો મળેલા છે જે બાકીના જે લોકો છે વિદેશીઓ અથવા તો રાજ્યવિહીન અથવા તો શરણાર્થી એમને ના મળે. તો એ પહેલા આપણે જોઈ લઈએ. તો જો ધર્મ, મૂળભૂત વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે થતા ભેદભાવ વિરુદ્ધના અધિકાર જે અનુચ્છેદ 15 છે એ એમને નહીં મળે. જાહેર રોજગારીમાં સમાન તક એ એમને નહીં મળે. કાલ ઉઠીને પાકિસ્તાનમાંથી ઘણા બધા લોકો આવે અને એ કહે કે ભાઈ અમને રોજગારી આપો અને આ જે સરકારી નોકરી છે એમને અનામત, મતલબ કે અમારા માટે અમુક સીટો રોકો, તો એ બધું ના હોય. ઓકે, તો જાહેર રોજ, એક તો આપણે રહેવા દઈએ અને પાછા આ રીતના રોજગારીની અંદર આપણી તક છીને એ બધું ના પોવાય. તો જાહેર રોજગારીમાં સમાન તક અનુચ્છેદ નંબર 16, ઓકે, એ અધિકાર ખાલી ને ખાલી આપણા ભારતના નાગરિકોને મળશે. અહીંયા જેટલી પણ વસ્તુ લખેલી છે એ ભારતના નાગરિકોને મળશે. વાણી અભિવ્યક્ત સંઘ બનાવવાની, ભારતમાં હરવા ફરવાની અનુચ્છેદ નંબર 19, એ પણ ખાલી ને ખાલી ભારતના નાગરિકોને જ મળશે. સંઘ બનાવવાની અનુમતિ નહીં મળે. ઓકે, કાલ ઉઠીને પાકિસ્તાનમાંથી ઘણા બધા લોકો આવે અને સંઘ બનાવે છે, ફોટો ના ચાલે. ઓકે, કંઈક વાણીની અભિવ્યક્તતા પણ નહીં લે. સમજી લો, એક તો પાકિસ્તાનમાં આથી આવે છે અને સમજી લો અહીંમાં આવીને નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ કંઈક ના કંઈક બોલે છે, તો એ વાણીની જે સ્વતંત્રતા છે એ આમને ના અપાય. ઓકે, તો જે બહારથી જ લોકો આવે છે એમને વાણીની સ્વતંત્રતા નથી. કાલ ઉઠીને સમજી લો કે કંઈક આંદોલન કરે, કંઈક સભા ભરે અને કંઈક અનાપ શનાપ બોલે ઇન્ડિયા વિશે, તો એ બધું ના અપાય. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. ઓકે, એકચ્યુઅલી મને એવું લાગે છે કે આ આપવો જોઈએ અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક CAA લાવ્યા હતા. એની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાનું છે. તમને ખબર હોય કે CAA 2019માં લાવવામાં આવ્યો હતો, ઘણા બધા આંદોલનો થયા હતા, ઘણા બધા આના વિરુદ્ધમાં બોલતા હતા, તો એ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. બહુ મતલબ કે સારી વાત હતી એ વસ્તુ, પણ હું તમને એ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવીશ, એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને કહીશ. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 2019 અને 30,
લોકસભા અને રાજ્યસભામાં મતદાન કરવાનો અધિકાર, ઓકે, તો અનુચ્છેદ નંબર 326, ઓકે, એ અમને નહીં મળે. સંસદ અને વિધાનસભામાં ઉમેદવાર બનવાનો અધિકાર, ઓકે, એ પણ એમને નહીં મળે, ઉમેદવાર તરીકે નહીં ઉભા રહે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેક, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, રાજ્યપાલ, અટર્ની જનરલ વગેરે જે મહત્વના પદો છે એના ઉપર ભારતના નાગરિક જ બેસી શકશે, કોઈ વિદેશી આવીને બેસી શકશે નહીં. તો આટલી જે વસ્તુઓ છે એ ખાલી ને ખાલી ભારતના નાગરિકોને મળેલી છે, એન્ડ આમાં વિદેશી જે લોકો છે એમને આ અધિકારો નહીં મળે. ઓકે, એવું ના શબ્દનો યુઝ કરતા ફરીથી કહું છું કે મૂળભૂત અધિકારો ખાલી ને ખાલી ભારતના નાગરિકને મળે છે, આવું ક્યારેય પણ ઉલ્લેખ ના કરતા. મૂળભૂત અધિકારોમાંથી અમુક અધિકારો જ, ઓકે, એવા છે જે ખાલી ને ખાલી નાગરિકને મળે છે, વિદેશીને નથી મળતા, પણ અમુક એવા અધિકારો છે જે બંનેને મળે છે. ઓકે, ચલો હવે અનુચ્છેદ નંબર 5 થી આપણે શરૂ કરીએ, 5 થી લઈને 11 સુધી જોવાનું છે. અનુચ્છેદ નંબર 5 માં એવું લખેલું છે કે ભારતમાં જન્મેલા અને ભારતમાં વસવાટ કરતા વ્યક્તિઓને નાગરિકતા. અનુચ્છેદ નંબર 5, 6, 7 અને 8 આ જે 4 અનુચ્છેદ છે ને એની અંદર ભારતની નાગરિકતા કઈ રીતના મળે એની વાત કરવામાં આવી છે. ઓકે, પછી આપણે 9 થી જોઈશું પાછળના, તો એની અંદર કઈ રીતના છીનવી લેવામાં આવે છે નાગરિકતા, મતલબ કે રદ ક્યારે થાય એની વાત કરીશું. તો આનાથી આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ પૂછાઈ જાય એક્ઝામની અંદર, તો એટલું આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 5, 6, 7, 8 એટલે કે પહેલા જે 4 અનુચ્છેદ છે એની અંદર ક્યાંક ને ક્યાંક નાગરિકતા આપવાની વાત કરેલી છે. ચલો તો 5, 6, 7, 8 ઓકે, સૌથી પહેલા જોઈએ, એમાં સૌથી પહેલા 5 જોઈએ કે ભારતની અંદર જન્મ થાય એવા લોકો અથવા તો ભારતની અંદર વસવાટ કરતા હોય એવા વ્યક્તિઓને નાગરિકતા. તો કોઈ પણ વ્યક્તિ ભારતનો મૂળ નિવાસી હોય અને નીચેની 3 શરતોમાંથી ગમે તે એક શરત ફૂલફિલ કરતો હોય તો એને ભારતની નાગરિકતા મળે. ઓકે, 3 શરતો નીચે લખેલી છે, આ 3-એ 3 માંથી ગમે તે એક જો એ પાલન કરતો હોય, મતલબ કે ગમે તે એક શરત ફૂલફિલ થતી હોય તો એને ભારતની નાગરિકતા મળે. ચલો જોઈએ, સૌથી પહેલા વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ. જો વ્યક્તિનો જન્મ ભારતની અંદર થઈ જાય તો એને ભારતની નાગરિકતા મળી જાય. હવે તમને એવું થશે કે સાહેબ વિદેશથી કોઈ કપલ આવે, ઓકે, અને ઇન્ડિયામાં આવીને કંઈક કરે અને ઇન્ડિયામાં જ એના એમનો બાળકનો જન્મ થાય તો એમના બાળકને ભારતની નાગરિકતા મળી જાય. ઓકે, તો એઝ ઓફ નાઉ અનુચ્છેદ 5 એવું કહે છે કે મળી જાય, પણ આગળ આપણે 1955 નો અધિનિયમ જોઈશું, એની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કપલ આવે છે અથવા તો વિદેશની અંદર આવે છે એમાં મમ્મી પપ્પા બેમાંથી એક ભારતના હોવા જોઈએ. ઓકે, તો એ પાછળથી ચેન્જીસ કરવામાં આવ્યું. બીજી વસ્તુ, એનાથી પણ સંતોષ ના થયો તો એના પછી, ઓકે, શું કરવામાં આવ્યું ખબર છે કે માતા અને પિતામાંથી ગમે તે એક તો ભારતનો હોવો જોઈએ અને એના સિવાયનું જે રહ્યું ને બાકી જે વિદેશી, તો એ વિદેશી એ ભારતની ફ્રેન્ડલી કન્ટ્રીનું હોવું જોઈએ, પાકિસ્તાનનું હોવું જોઈએ નહીં. તો એના પછી બીજા સુધારાની અંદર આ એડ કરવામાં આવ્યું, મતલબ કે અત્યારે જે હું નાગરિકતા ચલાવું છું, જે અનુચ્છેદ ચલાવું છું, આખું રૂપ છે ને એ આગળનો જે અધિનિયમ છે એ બદલી નાખશે. તો એઝ ઓફ નાઉ આપણે અનુચ્છેદ તો ભણી લઈએ, પછી અધિનિયમની અંદર અધિનિયમની વાત કરીશું. તો ચલો, તો વ્યક્તિમાં, વ્યક્તિનો જન્મ જો ભારતની અંદર થાય તો એને નાગરિકતા મળી જશે. તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશની અંદર થયો હોય તો પણ એને નાગરિકતા મળી જશે. એટલે કે સમજી લો, હું વિદેશમાં જાઉં અને ત્યાં જઈને કોઈ ગોરી ચીટ્ટી છોકરી છે એને પરણી જાઉં, ઓકે, એટલે મતલબ કે ત્યાંની જે છોકરી છે અમેરિકાની ત્યાંની પરણી જાઉં, ત્યાં અમારા બાળકનો જન્મ થાય છે તો એ જે બાળક છે એને નાગરિકતા મળશે, કારણ કે એના પપ્પા છે એ ભારતના છે, ક્લિયર, તો એને નાગરિકતા મળશે. તો એવી વાત કીધી છે. તો આ બીજી શરત છે, એટલે કે આ બધા અથવામાં છો, જો આવું ના હોય તો આવું હોય તો પણ નાગરિકતા મળે. અને ત્રીજું છે, આ બંને ઉપરના બંનેમાંથી એક કઈ ના હોય. અને ત્રીજું, જો બંધારણના અમલ, તમને ખબર છે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ થયો હતો, એના પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી જો એ ભારતની અંદર રહેતો હશે તો એને પણ નાગરિકતા મળી જશે, મતલબ કે કોઈ વિદેશી વ્યક્તિ એ આવ્યો હતો, ઓકે, અને 26 જાન્યુઆરી 1950 પહેલા 5 વર્ષથી એ ભારતની અંદર જ છે. ઓકે, છેલ્લા 5 વર્ષથી ભારતની અંદર છે, એટલે કે સમજી લો કે 1945, ઓકે, સમજી લો કોઈ વિદેશી છે એ 1945ની અંદર ભારતની અંદર આવી ગયો, ઓકે, અને એ ભારતની અંદર જ 5 વર્ષ રહે છે અને 2000 ને, તમને ખબર, 26 જાન્યુઆરી 1950 રોજ એમને શું મળી ગઈ, સ્વતંત્ર, મતલબ કે આપણે દેશે બંધારણ છે સ્વીકારી લીધું. તો આ જે વ્યક્તિ જે 1945ની અંદર આવી ગયો હતો, 26 જાન્યુઆરી 1945ની આજુબાજુ આવી ગયો હતો, તો એને ભારતની નાગરિકતા મળી જશે, ક્લિયર. તો એવું કહેવા માંગે છે કે ભાઈ 26 જાન્યુઆરી 1950ના પહેલા
પાંચ વર્ષથી એ ભારતની અંદર જ રહે છે, એના પહેલા 5 વર્ષથી ભારતની અંદર રહે છે, તો એને પણ ભારતની નાગરિકતા મળી જશે. તો આ ત્રણમાંથી ગમે તે એક હશે તો એને ભારતની નાગરિકતા મળી જશે. આવું અનુચ્છેદ નંબર શું કહે છે? 5 કહે છે. ઓકે, આ ત્રણમાંથી ગમે તે એક જ હોવું જોઈએ, ત્રણે ત્રણ હોવા જ જોઈએ એવું ને, ત્રણમાંથી ગમે તે એક. ઓકે ચલો, તો એને ભારતની નાગરિકતા છે એ મળી જશે. જે કે આગળ જતા આની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે અધિનિયમની અંદર, પણ એ વખતે વાત આપણે કરીશું. અનુચ્છેદ નંબર 6 અને 7 છે એ પાકિસ્તાનને લઈને છે. ચલો, અનુચ્છેદ નંબર 5 એવું કહે છે કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલી કેટલીક વ્યક્તિઓને નાગરિકતાનો હક. પાકિસ્તાનમાંથી ભારતમાં આવી હોય એવા વ્યક્તિઓની વાત થાય છે. શું કહે છે ધ્યાનથી સમજો કે આપણા ભાગલા ક્યારે થયા હતા? તો 14-15 ઓકે ઓગસ્ટ 1947 ઓકે ઇન્ડિયા અને પાકિસ્તાનના ભાગલા થઈ ગયા હતા. આ પહેલા માઇન્ડની અંદર રાખવાનું છે. હવે આ અનુચ્છેદને વાંચીએ. હવે એ શું કહે છે? પાકિસ્તાનમાંથી ભારતમાં કોઈ વ્યક્તિ આવે તો એને ભારતની નાગરિકતા લેવી હોય તો કઈ રીતના મળે? એના માટેના જો બે કન્ડિશનો છે. જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારત આવેલી હોય અને એના માતા પિતામાંથી કોઈ એક અથવા તો દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય, એટલે કે સિમ્પલ વસ્તુ કે આ 15 ઓગસ્ટ 1947 ની અંદર ભાગલા થઈ ગયા અને એ વ્યક્તિ છે સમજી લો પાકિસ્તાનની અંદર જતો રહ્યો. ઓકે, ભાગલા સમયે એ પાકિસ્તાનમાં જતો રહ્યો. હવે એને એવું થાય છે કે મારે પાકિસ્તાનમાં નથી રહેવું, ઓકે આવો દેશમાં શું રહેવાનું, એ પાછો સમજી લો કે ઇન્ડિયાની અંદર આવવા માંગે છે અને ઇન્ડિયાની અંદર આવી જાય છે. હવે એને ઇન્ડિયામાં આવીને શું લેવી છે? ભારતની નાગરિકતા લેવી છે. તો જો એના માતા પિતા અથવા તો દાદા દાદી, ઓકે એમનો મૂળ વંશ છે એ ભારતની અંદર હોય, ઓકે એના માતા પિતા કહી દો અથવા તો દાદા દાદી, જો એમનો જન્મ ભારતની અંદર થઈ ગયો હશે તો બે કન્ડિશનો છે. ઓકે, તો યાદ રાખજો કે અહીંયા એવા જ વ્યક્તિઓની વાત થાય છે, એવા વ્યક્તિઓની વાત થાય છે જેમના માતા પિતા અથવા તો દાદા દાદી આમનો જન્મ ભારતની અંદર થયેલો હોય, એવા વ્યક્તિને લેવો નાગરિકતા લેવી હોય તો ની વાત છે. તો એના માટે બે કન્ડિશનો છે. જો તે 19 જુલાઈ 1948 પહેલા ભારતની અંદર આવી જશે, ઓકે અહીંયા જો કન્ડિશન મૂકી છે કે અહીંયા 1947 ની અંદર ભાગલા થઈ ગયા અને એ પાકિસ્તાનની અંદર જતો રહ્યો, તો એક ડેટ આપવામાં આવી કે 19 જુલાઈ 1948. જો આના પહેલા પહેલા એ ભારતની અંદર આવી જશે અને નિવાસ કરશે તો એવા વ્યક્તિઓને તરત નાગરિકતા મળી જશે. ઓકે, કઈ તારીખ આપવામાં આવી? ભાગલા થઈ ગયા 1947 ની અંદર અને એ વખતે પાકિસ્તાનની અંદર જતો રહ્યો. હવે એક તારીખ આપવામાં આવી 19 જુલાઈ 1948. જો એના પહેલા આવી ગયો એટલે કે ભાગલા થયા એ વખતે જતો રહ્યો અને આ તારીખ પહેલા પહેલા એ ભારતની અંદર આવી ગયો તો એને શું થઈ જશે? નાગરિકતા મળી જશે. પરંતુ ઉપર કન્ડિશન છે માતા પિતા અથવા તો દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ, ઓકે, ભારતની અંદર થયેલો હોવો જોઈએ. કાં તો માતા પિતામાંથી ગમે તે એક ચાલે, કાં તો માતા પિતા ના હોય તો દાદા દાદી પણ ચાલે. ઓકે, એમના ગમે તે એકનો જન્મ ભારતની અંદર થયેલો હોવો જોઈએ. બીજી કન્ડિશન એવું છે કે સાહેબ 19 જુલાઈ 1948 પહેલા નથી આવી શકતો, એના પછી આવે છે તો શું? તો જો 19 જુલાઈ 1948 પછી એ ભારતની અંદર સ્થળાંતર કરે છે તો એને પહેલા તો 6 મહિના ભારતની અંદર રહેવું પડશે અને એના પછી એ નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે. ઓકે, તો એ બે વસ્તુ છે. જો 14 સમજી લો કે 19 જુલાઈ 1948 પહેલા જો ભારતની અંદર આવી જાય તો એને તરત નાગરિકતા આપી દેવામાં આવશે. એના માતા પિતા અથવા દાદા દાદી ગમે તે એક ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓકે, સમજી લો કે 19 જુલાઈ 1948 ના પહેલા બિચારો આવી નથી શકતો, એના પછી આવે છે તો શું એને નાગરિકતા નહીં મળે? મળશે, પરંતુ એને 6 મહિના પહેલા ભારતની અંદર રહેવું પડશે. 6 મહિના ભારતની અંદર રહેશે, એના પછી નાગરિકતા માટે એપ્લાય કરશે. નાગરિકતા માટે એપ્લાય કર્યા પછી નાગરિકતા કેમ જોઈએ છે, શું થયું, તે ભારતની અંદર સ્થળાંતર કર્યું, આ બધાની ચકાસણી કરવામાં આવશે અને એના પછી એને ભારતની નાગરિકતા આપવામાં આવશે. ઓકે, તો અહીંયા જો અનિચ્છેદ નંબર 6 છે, બહુ સિમ્પલ છે, બહુ એને કોમ્પ્લિકેટેડ ના બનાવશો. પાકિસ્તાનમાંથી એક વ્યક્તિ ભારતની અંદર આવવા માંગે છે, ઓકે, એટલે કે પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતની એને નાગરિકતા લેવી છે. તો જો એને ભારતની નાગરિકતા લેવી હોય તો સૌથી પહેલા આ અનુચ્છેદ એવા જ લોકોને નાગરિકતા આપશે, કાં તો એના મમ્મી પપ્પામાંથી ગમે તે એક, બે હોય તો એ ચાલે, ગમે તે એક હોય તો એ ચાલે, ચલો મમ્મી પપ્પા નથી તો એના દાદા દાદીમાંથી ગમે તે એક ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ભારતની અંદર જન્મેલા હોવા જોઈએ. ઓકે, તો આ જે અનુચ્છેદ છે એ ખાલી ને ખાલી એવા લોકો માટે છે. હવે એમના માટે બે કન્ડિશનો આપી.
જો એ 19 જુલાઈ 1948 ની પહેલા આવી જશે તો તરત એને નાગરિકતા આપી દેવામાં આવશે. પરંતુ સમજી લો કે 19 જુલાઈ 1948 પછી આવે છે તો 6 મહિના ભારતની અંદર રહેવું પડશે, પછી નાગરિકતા માટે એપ્લાય કરવાનું રહેશે તો નાગરિકતા મળી જશે. તો આ અનુચ્છેદ નંબર 6 કહે છે. વાત કરીએ અનુચ્છેદ નંબર 7, બંનેમાં ફરક છે. ઓકે, અનુચ્છેદ 6 અને 7 બંનેમાં ફરક છે. જો 7 શું કહે છે ખબર છે, ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કર્યું, પછી લાગ્યું પાકિસ્તાનમાં મજા નથી આવતી તો પાકિસ્તાનમાંથી ભારતમાં રહ્યા, પાછા આવ્યા, અને હવે એને ભારતની નાગરિકતા લેવી હોય તો એના માટે અનુચ્છેદ નંબર 7 છે. અનુચ્છેદ નંબર 7 ની અંદર યાદ રાખજો કે એના માતા પિતા કે દાદા દાદી ભારતની અંદર જન્મેલા આવું કંઈ હોવું જોઈએ, મતલબ કે આના માટેની કોઈ કન્ડિશન નથી, પણ એ ભારતની અંદર પહેલા છે એટલે કે એ વ્યક્તિ ઓબ્વિયસલી ભારતનો નાગરિક હશે. ઓકે, તો અનુચ્છેદ નંબર 7 એવું કહેવા માંગે છે કે પહેલા ભારતનો નાગરિક હતો, પછી એ પાકિસ્તાનમાં ગયો, પાકિસ્તાનમાં એને મજા ના આવી, ઓબ્વિયસલી ના જ મજા આવે ને. રિસેન્ટલી કેવો કિસ્સો બન્યો છે, હાલ એમના પ્રધાનમંત્રી ઇમરાન ખાન શું બેજતી થઈ છે. ઓકે, એમનું જે લોઅર હાઉસ છે એની અંદર નો કોન્ફિડન્સ મોશન, એની અંદર એમના અગેન્સ્ટમાં વોટ ગયો, એમને પદ ઉપરથી હટાવવામાં આવ્યા. પાકિસ્તાનના લોકો એમના પ્રધાનમંત્રીને સંભાળી નથી શકતા, કાશ્મીર લેવું છે, બોલો જવા દો. ઓકે, તો ભારતમાં પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હોય અને ફરી ભારતમાં આવે તો એવા વ્યક્તિઓની નાગરિકતા મળશે કે નહીં, તો એ શું કહેવા માંગે કે પહેલા ભારતની અંદર હતો, ઓકે, પછી પાકિસ્તાનમાં ગયો, એને એવું થયું કે ભાઈ પાકિસ્તાન નવો નવો દેશ બન્યો છે, જોઈએ કે કેવો છે. ઓકે, તો એ ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરે છે, પાકિસ્તાનમાં જાય છે અને જોવે છે હોય તો કોઈ મજા છે એવું નથી, તો કે આપણે ભારતમાં બરાબર હતા, હવે આપણે પાછા ભારતમાં જતા રહીએ. તો અહીંયા એવા લોકોની વાત થાય છે. તો જો કોઈ વ્યક્તિ જેને 1 માર્ચ 1947 પછી ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતરિત થયા હોય, ઓકે, પહેલા ક્યાં જતા રહ્યા, પાકિસ્તાન જતા રહ્યા, જ્યારે ભાગલા થયા ત્યારે ભારતમાંથી, પછી 1 માર્ચ 1947 પછી ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતરિત થયા હોય અને ફરીથી ભારતમાં વસવાટ કરવો હોય, મતલબ કે નાગરિકતા લેવી હોય, તો એ જ જે આગળ કન્ડિશન હતી એ જ લેવાની, મતલબ કે ફૂલફિલ થશે કે ભારતની અંદર વસવાટ 6 મહિના કરવો પડશે અને એના પછી ભારતની નાગરિકતા માટે અરજી કરવી પડશે. મતલબ કે 6 અને 7માં આમ તો બંને વસ્તુ છે ને એ પાકિસ્તાનના લોકોને નાગરિકતા આપવા માટે જ છે, એવા લોકોને નાગરિકતા આપે છે જે પાકિસ્તાનમાં હતા અને પાકિસ્તાનમાંથી ઇન્ડિયા આવ્યા. તો 6 અને 7 એવા લોકો માટે છે જે પાકિસ્તાનમાંથી ભારતની અંદર સ્થળાંતરિત કરીને આવ્યા હોય અને નાગરિકતા મળી, તો અહીંયા નાગરિકતા એમને ઇઝીલી મળી જશે. બંનેમાં નોર્મલી જે કહીએ કે કાયદો એવો જ છે કે 6 મહિના ભારતની અંદર રહો અને 6 મહિના પછી ભારતની નાગરિકતા માટે તમે એપ્લાય કરો, તમને ભારતની નાગરિકતા મળી જશે. આ અનુચ્છેદ નંબર 6 અને અનુચ્છેદ નંબર 7 કહે છે. આ જે બે વસ્તુ છે ને એ કેમ બનાવવામાં આવી, કારણ કે 1947 ની અંદર જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનના ભાગલા થયા તો અમુક એવા લોકો હતા, સમજી લો એવા મુસલમાન લોકો હતા જેમની સમજી લો પ્રોપર્ટી છે એ ભારતની અંદર બહુ જ હતી, જમીન હતી બહુ, સમજી લો એમના ઘર હતા, મહેલો હતા, એવા અમુક મુસલમાનો હશે જેમના ઘર અને બધું હશે, પણ સમજી લો ભારતના અને પાકિસ્તાનના ભાગલા થયા એવા મુસલમાનો, ઓલમોસ્ટ બધા મુસલમાનો એ પાકિસ્તાનની અંદર જતા રહ્યા અને એમના કારણે કદાચ મજબૂરણ એમને પાકિસ્તાનની અંદર જવું પડ્યું હશે. પછી કાલ ઉઠીને કદાચ એમને એવું થાય છે કે મારે પાકિસ્તાનની અંદર નથી રહેવું, મારે ઇન્ડિયાની અંદર આવી જવું છે, તો એ પાછા ઇન્ડિયાની અંદર આવે છે, તો એમને થોડું સહેલું પડે એટલા માટે એ વખતે માટે આ અનુચ્છેદ બનાવવામાં આવ્યા હતા. કારણ કે સિમ્પલ વસ્તુ છે, જ્યારે તમે આ જ સમય સમજી લો કે ભારત છે, હવે ભારતને ભગવાન ના કરે, આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું, વચ્ચેથી સમજી લો ભાગલા પડી જાય છે, ઓકે, મધ્યપ્રદેશથી ઉપરનો ભાગ અને મધ્યપ્રદેશથી નીચેનો ભાગ બે દેશમાં કન્વર્ટ થઈ જાય છે, તો તમે એકદમ કઈ રીતના જજમેન્ટ લઈ શકો કે મારે ઉપરના દેશ સાથે જોડાવું અથવા તો નીચેના દેશ સાથે જોડાવું. ઓકે, તો એવી જ કંઈક વાત હતી એ વખતે પણ કે ભારત અમુક એવા લોકો હતા જે કન્ફ્યુઝ હતા, તો એ વખતે એમને પાકિસ્તાનમાંથી કદાચ પાછું ભારતની અંદર આવવું હોય તો થોડું સહેલું પડે. ઓકે, એમના માટે આ બધા સાદા સાદા અનુચ્છેદ લાવવામાં આવ્યા હતા. પછી આગળ જતા તમે જુઓ નાગરિકતાની અંદર કેવા સુધારા થાય છે અને જે નાગરિકતા લેવી હોય તો આંખની આંખે પાણી આવી જાય, ભારતની નાગરિકતા લેવી હોય એવા બધા ચેન્જીસ થઈ જાય છે, એ આગળ આપણે વાત કરીશું. એના પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 8. અનુચ્છેદ નંબર 8 એવું કહે છે કે ભારતની બહાર જન્મેલી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓને નાગરિકતા, જન્મ ક્યાં થયો હોય, ભારતની બહાર થયો હોય, પણ એમનું મૂળ કયું હોય, ભારત હોય,
તો શું સાહેબ એવા વ્યક્તિઓની નાગરિકતા મળે કે નહીં? ઓબ્વિયસલી મળે. સિમ્પલ વસ્તુ છે કે સમજી લો કે મારી જ વાત કરું, ઓકે, આપણે આપણું ઉદાહરણ લઈને જઈએ કે મેં સમજી લો કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું અને કોમ્પ્યુટર એન્જિનિયર કરીને ઓકે વિદેશ ભણવા ગયો, વિદેશ ભણવા ગયો, વિદેશમાં ભણતા ભણતા લવ થઈ ગયો અને લવમાં લવમાં મેરેજ થઈ ગયા, એટલે કે લવ મેરેજ થઈ ગયા. તો ભારતની બહાર વિદેશમાં મારા લવ મેરેજ થયા, ઓકે, અને ત્યાં ને ત્યાં મારું એક બાળકનો જન્મ થયો. તો હું ક્યાંનો છું? તો હું ભારતીય મૂળનો છું, મારી નાગરિકતા પણ ભારતીય મૂળની છે, પણ બાળકનો જન્મ ક્યાં થયો? તો બાળકનો જન્મ બીજા વિદેશમાં થયો છે. તો સાહેબ એ જે બાળક છે એને ભારતની નાગરિકતા મળે કે નહીં? તો મળે. અનુચ્છેદ નંબર 8 એ જ કહે છે કે ભારતની બહાર જન્મેલી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓને નાગરિકતા. તો જે લોકો ભારતીય મૂળના હોય અને વિદેશમાં રહેતા હોય એવા વ્યક્તિઓના માતા પિતા, એટલે કે જેમ કે હું, ઓકે, એમના પપ્પા એ ભારતીય મૂળના છે, ઓકે, ખાલી વિદેશ ભણવા ગયા હતા પણ આ બધું થઈ ગયું. તો માતા પિતાના જન્મ અથવા તો દાદા દાદીનો જન્મ ભારતમાં થયો હોય તો એવા લોકોને નાગરિકતા મળશે, 100% મળશે. એના માટે કંઈ કરવાની જરૂર નથી, આવું અનુચ્છેદ નંબર 8 કહે છે. અનુચ્છેદ નંબર 9, 10 અને 11, ઓકે, એમાં જે 9 છે એ નાગરિકતા કઈ રીતના છીનવાય એની વાત કહે છે. અનુચ્છેદ નંબર 9 એવું કહે છે કે જો તમે વ્યક્તિ ભારતની નાગરિકતા ક્યારે તમારી છીનવી લેવામાં આવશે, જ્યારે તમે સ્વેચ્છાપૂર્વક વિદેશી નાગરિકતાનો સ્વીકાર કરો છો. એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી ભણવા જઉં છું અમેરિકા, અમેરિકામાં ભણું છું અને હું સ્વેચ્છાપૂર્વક અમેરિકાની નાગરિકતા સ્વીકારી લઉં છું. અમેરિકાની નાગરિકતા સ્વીકારો એનો મતલબ શું? કાલ ઉઠીને વોટિંગ થાય છે તો એની અંદર મને અધિકાર મળશે, કાલ ઉઠીને મારે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ઊભું રહેવું હોય તો એ બધા અધિકાર મળશે. ટૂંકમાં ટોટલી જે ફૂલફિલ 100% જે નાગરિકતા આવે છે, ઓકે, એ હું સ્વીકારી લઉં છું અમેરિકાની, તો આપોઆપ મારી ભારતની નાગરિકતા છે એ કેન્સલ થઈ જશે. અમુક લોકોના માઇન્ડની અંદર એવું આવતું હશે કે સાહેબ બેવડી નાગરિકતા હોય, મતલબ કે ડ્યુઅલ સિટીઝનશીપ, ઓકે, આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતા, એટલે કે ભારતની નાગરિકતા પણ મારા જોડે રહે અને વિદેશની નાગરિકતા પણ મારા જોડે રહે, એના માટેનો કોઈ કાયદો છે? તો યસ છે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અમુક લોકો કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ એક જ નાગરિકતા હોય, બે નાગરિકતા રાખવી હોય તો, એના માટે શું પ્રાવધાન છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ, ડ્યુઅલ સિટીઝનશીપ. તો એઝ ઓફ નાઉ અનુચ્છેદ નંબર 9 એવું કહે છે કે જો તમે વિદેશની નાગરિકતા સ્વેચ્છાપૂર્વક સ્વીકારી લો તો ભારતની નાગરિકતા છે એ તમારી આપોઆપ કેન્સલ થઈ જશે. 10 અને 11 આ બંનેનો મતલબ એવો છે કે નાગરિકતા અથવા તો સિટીઝનશીપ ઉપર કાયદા બનાવવાનો એકમાત્ર અધિકાર સંસદનો છે. આ અનુચ્છેદ 10 કહો કે 11 કહો, 10 એવું કહે છે કે દરેક વ્યક્તિ જે ભારતનો નાગરિક છે એની નાગરિકતા સંસદ દ્વારા બનાવેલા કોઈ પણ કાયદાને આધીન રહેશે. એટલે કે કાલ ઉઠીને સમજી લો સંસદ છે એ કોઈ કાયદો બનાવે છે અને એના લીધે સમજી લો મારી નાગરિકતા છે એ છીનવાઈ જાય છે, કોઈ એવો પચરંગી કઈ કાયદો બનાવી દીધો અને એના લીધે કઈ કારણોસર મારી નાગરિકતા છીનવાઈ જાય છે, ઓકે, તો એમાં હું અવાજ ના ઉઠાવી શકું. મતલબ કે નાગરિકતા કોની રહેશે કોની નહીં રહે આનું ટોટલી જે ડિસિઝન છે એના ઉપર જે કાયદા બનાવવા માટેનો જે અધિકાર છે એ માત્ર ને માત્ર સંસદનો રહેશે. અનુચ્છેદ નંબર 11 પણ એ જ કહે છે કે માત્ર સંસદને જ નાગરિકતા પ્રાપ્ત અથવા તો સમાપ્ત તથા નાગરિકતા સંબંધી કાયદા ઘડવાનો અધિકાર છે. ઓકે, તો અનુચ્છેદ 10 અને 11 માં ખાલી એટલું યાદ રાખો કે સંસદ છે એ સંસદ જ, માત્ર ને માત્ર સંસદ જ નાગરિકતા ઉપર કાયદો બનાવી શકે, કોને નાગરિકતા મળશે કોને નાગરિકતા નહીં મળે એના અનુરૂપ કોઈ કાયદા બનાવવા હોય અથવા તો કોઈ સંસદ દ્વારા બનાવેલો કોઈ કાયદો છે, એ દરેક નાગરિક છે, ભારતના દરેક નાગરિક છે એ સંસદ દ્વારા સિટીઝનશીપ ઉપર બનાવેલો જે કાયદો છે એને આધીન રહીને જ કામ કરશે. ઓકે, આ યાદ રાખજો. અમુક એવા વસ્તુઓ હોય, ઓકે, ગાંડા જે તમને ખબર હોય કે જ્યારે CAA આવ્યો હતો, CAA કાયદો કોણ લાવે? ઓકે, નાગરિકતા માટેનો જ કઈ કાયદો હતો? CAA સંસદ દ્વારા લાવવામાં આવ્યો. ઓકે, કારણ કે માત્ર ને માત્ર સંસદને જ શું છે, સત્તા છે. આ CAA કાયદો લાવ્યો ને એટલે અમુક રાજ્યો શું કે, તમારે દેશની અંદર લાગુ કરવું હોય ને તો કરો, અમે અમારા રાજ્યની અંદર આ CAA લાગુ થવા નહીં દઈએ. અરે ભાઈ, પહેલા તો તને સત્તા જ નથી. ઓકે, કોઈ પણ રાજ્યની વિધાનસભા કે CM કે ગવર્નરને કોઈ સત્તા નથી કે આ જે કાયદો છે એ તમારા રાજ્યની અંદર તમે અમલ કરાવો કે ના કરાવો એ તમારા હાથમાં હોય, ત્યાં ઉપરથી કાયદો આવે. ઓકે, જે સંસદને સત્તા છે,
ઓકે, સંસદને જ સત્તા છે કે ક્યાં લાગુ કરો ક્યાં ના કરો. ઓકે, રાજ્યના ગવર્નર કે સીએમને કહેવાથી કશું થાય નહીં. ઓકે, કારણ કે એમના જોડે કોઈ સત્તા છે જ નહીં. નાગરિકતાની ટોટલી સત્તા કોના જોડે છે? સંસદ પાસે છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ પાસે છે. તો આ છે અનુચ્છેદ નંબર 9, 10 અને 11. તો આજના લેક્ચરની અંદર આપણે નાગરિકતા સંબંધિત જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ જોઈ લીધા. નેક્સ્ટ લેક્ચરની અંદર નાગરિકતા અધિનિયમ 1955 જોઈશું અને એની અંદર કઈ કઈ રીતના કેવા કેવા સુધારા કરવામાં આવે છે એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક મજા આવવાની છે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ નહીં થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.